પણ અનુભવ હોય તો વાંધો ના આવે. પણ એના કરતા ભગવાનના લીલાચરિત્ર સ્વામી કે જ્ઞાન અને ધ્યાન ટકે ક્યારે? તો ભગવાનના લીલાચરિત્ર યાદ હોય તો જ્ઞાન અને ધ્યાન ટકે. એનું જ્ઞાન, એનું ધ્યાન, તો જે ભગવાનના આપણે ચરિત્ર ગાયા એનું જ્ઞાન, એનું ધ્યાન. યાદ રાખજો, રિપોર્ટ આપો ને બહુ કઠણ છે. ક્યારે થાય? જીવની અંદર શાંતિ થાય ત્યારે. રણછોડભાઈએ વાત કરી ખબર પડી ને શાસ્ત્ર સવિતા, અને વલ્લભ બાપાએ કીધું આવું શાસ્ત્ર બન્યું નથી અને બનશે નહીં, ત્યારે સ્વામી કે આપણો દાખલો સફળ પાસે આટલું કીધું. વલ્લભ બાપાએ કીધું એટલે સ્વામી કે આપણે કોઈ નો આપણો હવે 30 મિનિટ જોતું નથી આપણે બસ. અને કૃષ્ણ ભરભાચાર્ય કીધું, હું બોલતો હતો આડા પડ્યા, હવે અહીંયા આડા આવો જી અને લખીને આપી દીધું એમ કીધું. મેં વાત કરી ત્યારે તો બધા આડા પડતા હતા, હવે આ જાઓ. હવે સિંહને કહ્યું છે તારું મોઢું ગંધાય છે, કોણ કે? આ એ તો લખ્યું હતું. કૃષ્ણ ભરભાચાર્ય કીધું વાસિંહ કે નહીં, અજોડ પુસ્તક છે, આની જોડ કોઈ ના આવે. વાલાએ રસના સાખણ હાર, સાસ કોઈ નવો પીએ બોલો. અને બંને વિભૂતિ ત્યાં ગઈ અને બંને વાત કરી. પછી બીજા ટેપ કરતા હતા ને એને કઈ ના પડતી, આ ટેપ કર્યા જેવું નથી, આ તમારા અંગત વાતો છે કે અંગત ની વાતો છે કે આમાં ભગવાનનો ભક્ત હોય એ ભગવાનના ભક્તને મહિમા સમજી શકે. કોણ વસ્તુ? કૃષ્ણ ભરભાચાર્ય એ સ્વામીને ખબર હતી, અને સ્વામી કોણ છે એ કૃષ્ણ ભરભાચાર્યને ખબર હતી. ચંદુભાઈએ પીપલાણાની અંદર રસોઈ આપી અને ત્યાં આવ્યા. પછી ઓલો ધાબળા વ્યસનારો આવ્યો ને, ધાબળા વ્યસવાની મંદિરે આવ્યો, ખરીદ કરી. કૃષ્ણ ભરભાચાર્ય મહારાજ કીધું કે આને તું દર્શન કરી લે, તારો બેડો પાર થઈ જાય. તેને કીધું ધાબળા વેચતો તેને, આવ્યા તો શું કામે? જમવા આવ્યા તો જમીન વહી જવાનું હોય ને. એને ખબર હતી કે આ વસ્તુ કોણ છે, એનો અનુભવ હોય બોલો. એ વસ્તુ એને રગમાં ઉતરી ગઈ હતી બોલાને. અને બીજા હતા નિર્ગુણ જુંદા સ્વામી, એ પણ સ્વામીને સાક્ષર સવિતા બહુ વાંચતા. એટલે વસ્તુ પૃથ્વી પર અત્યારે મજબૂત હોય, મૂર્તિમાન હોય, પણ આપણને દેખાય નહીં. સ્વામિનારાયણ ભગવાન અત્યારે 11 વાગે ભગવાનને મૂર્તિમાન સ્વરૂપ જોવા હોય તો કેવી રીતે જોઈ શકી? કારણ કે કળજુનો પરાભવ છે એટલે 49-50 વર્ષ વયા ગયા. તો ભગવાનની મૂર્તિ કેવડી હતી? 265-300. શું કેશુભાઈ કોટડિયા? 265-300 ભગવાનની મૂર્તિ. તો અત્યારે ક્યાંથી કાઢવી? તો સ્વામી કહેતા શિક્ષાપત્રી મૂર્તિમાન ક્યારે થાય? તો શિક્ષાપત્રીનો શ્લોક પાળનાર એક અણુસિદ્ધ માણસ મળે એટલે શિક્ષાપત્રી મૂર્તિમાન કહેવાય. એમ ભગવાનને મૂર્તિમાન લેવા હોય તો એના બાંધેલી મર્યાદા અને પંચવર્તમાન જ્યાં છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ છે. છેલ્લા પ્રકરણના 27 ના વચનામતમાં મહારાજ લખ્યું,
वंश वर्तमान युक्त संत एने एने भगवान साक्षात संबंध केना वसन में विश्वास ए भगवान निश्चय निश्चय क्यारे थाय का थांभलो से का घड़ियार से जोई कई थाय ने के अनुमान जीकी जवानु आ तबला पड़ा से हालो तो तबला जोया तो आपने खबर पड़ी का तबला से तबला नो निश्चय थयो बराबर ने जे वस्तु न जुवो तो निश्चय केम करशी हो आने दीठे अनुमान से केवा हरि जाणी ने करशे ध्यान परोक्ष भक्त पामे नहीं अने जीव ने जपे नहीं जाल एटले संकल्प होली नी जाल नहीं हाँ ना के ई से ने होली ने जाल ने करे परोक्ष भक्त पामे नहीं परापति अने मन ने जपे नहीं जाल अण दीठे अनुमान से केवा हरी जाणी ने करशे ध्यान आज ने 6 तारीख से अने 11 वाग्या से भगवान ने जो मूर्तमान लेवा होय तो गुणे करीन भगवान स्वामीनारायण आ पृथ्वी पर आ सत्संग में से पंचभूत नू शरीर नहीं मळे याद राखजो कोई एम के हूँ माथू मारी अने भगवान ने गोती आवू ये बात खोटी स्वामी के तो घुंघरो वगाड़वानो साक्षात सविता में क्रिया भाग में लगे स्वामी के ये तो घुंघरो खखड़ावानो जारे सत्पुरुष मळे अने एने आपणे जारे जीव होपीए ने त्यारे वस्तु मळे दरेक वस्तु अत्यारे मळे छे सफरजन 12 महीने थी गया तरबूस 12 महीने थी गया नहीं पहला हतो ने 20-25 वर्ष पहला एनो समय आवे ने त्यारे तरबूस आवता तो नाशवंत लौकिक वस्तु से ये 12 महीना थी गया तो मोक्षदाता भगवान 12 महीना न होय हालो આ સૃષ્ટિ દુનિયા એ અવિનાશી છે તો એનો બનાવનાર નાશવંત બાપ મહિના દીકરો થયો ક્યાંથી હાલો બોલાવો હાલો બતાવો બોલો કે બાપ મહિનાનો દીકરો આ દુનિયામાં ક્યાંય હોય તો દીકરો છે મૂર્તિમાં દેખાય બાપ નથી દેખાતું લે આ ક્યાં પ્રકારને આપણા સહમાં પહેર્યા अपनी दृष्टि कई प्रकार ने छे कई दृष्टि थी आपणे जोईए छीए बोलो अटले ज्यां शिवजी महाराज ने शुद्ध आज्ञा शुद्ध उपासना निष्ठा ज्यां से त्यां भगवान स्वामीनारायण छे प्रश्न अनुसार हो હું તો ઠોકી બિહારતો નથી તો કેમ કે ધરા બુસ મારીને બિહારી દે કાંઈ એમ થાય ને જે કાર્ય કરો તે કાર્ય શાસ્ત્રમાં લોકમાં અને હૈયામાં મળવું જોઈએ તો પડીને ખાધા પછી વાસન થાય તો ખાધું કહેવાય વમન થઈ જાય અને પછી જો પેટમાં દુખે તો ખાધું નથી એ ઝાપટ્યું છે ઝાપટવું એટલે ખબર પડે ને બે પ્રકારનું હોય કા ખાધું કહેવાય ને કા બીજાને ઝાપટી નાખ્યો કા પ્રસાદ દીધો હતો જે કાર્ય કર્યો કાર્ય કર્યા પછી આપણને આત્મસંતોષ થવો જોઈએ આના પછી જે મહારાજે છેલ્લા પ્રકરણનું 15 વચનામત મહારાજ કે પાટો ગોઠાયનો જે અંગમાં રહે અને આપણને જગતના ઘાટ બંધ થાય એ આપણું અંગ જાણવું પછી માળા ફેરવો તો ભલે દંડવટ કરો જે કરો કથા વાંચો સ્વામી કે જેની અંદર ભગવાનનો સંબંધ
એ નિર્ગુણપણું. આવણી લઈ અળિયું વાળતો હોય પણ જો ભગવાનનો સંબંધ છે તો એ નિર્ગુણપણું છે. બાકી સભામાં બેઠા હોય અને બીજા ગોટા વાળતા હોય તો એ સગુણપણું, ભલે સભામાં બેઠા હોય તોય. આપણે સભામાં બેઠા છીએ પણ આપણું મન તો વાઘરી વાળી ગયું હોય ને કા. પેલા બાબાની વાત છે ને, એટલે બાબો હરિભગત હતા અને મોસરીમાં બહેન પૂજા કરતા હતા. એક બાપો બીજો કોઈ કઈ વખત કામે, બાપા છે તો છોકરાને ભય રાખી દો, બાપા તો છે પણ વાઘરી વાળે ગયા છે ને મોસી વાળે ગયા. તો ઓલા કે એમ કેમ કીધું કે તમે આ સવારે પૂજામાં બેઠા, તમારું મન તો માંગ્યું હતું. મોસી કહો હાંધો હોય કે નહીં હોય હું જો, એમાં આપણું ખોળ્યું અહીંયા બેઠું છે પણ આપણું મન ક્યાં છે? સંકલ્પ બંધ કરી અને બેહવાનો, બસ ભલે અડધી કલાક બેહો તોય વાંધો નહીં. અડધી કલાક બેહો તોય વાંધો નહીં. ઘડીક વાતો સાંભળો પણ એટલી ઘડી આપણું મન છે એ સ્થિર કરવાનું. લાલ બત્તી બતાવી ગુણાચાંદ સ્વામીએ પહેલી વાતોમાં, સ્વામી કે પ્રથમ તો સર્વ સંકલ્પ બંધ કરી એમ વિચાર કરવો કે સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. લાલ બત્તી માનવી પડે ને,